કપરાડા સ્ટેટ હાઈવે પર બાલછોંડી ખાતે કોંગ્રેસે મોંઘવારી બેરોજગારી મુદ્દે વિરોધ દર્શાવ્યો. કપરાડા નેશનલ હાઈવે નંબર 56 ઉપર બાલછોંડી ખાતે આજે સવારે કપરાડા કોંગ્રેસ સમિતિ દ્વારા મોંઘવારી બેરોજગારી સહિતના અન્ય મુદ્દાઓને લઈ ટાયરો સળગાવી ચક્કાજામ કર્યો હતો, જે દરમિયાન તાલુકા કોંગ્રેસ પ્રમુખ હરેશ પટેલ, સરપંચ રાજેશ પટેલ, શંકર પટેલ સહિત અન્ય કોંગ્રેસના અગ્રણીઓ ચક્કાજામના સમર્થનમાં જોડાયા હતા. રાજ્યમાં મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે રાજ્યમાં કોંગ્રેસ દ્વારા આજે ગુજરાત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ દ્વારા જિલ્લાના વેપારીઓને સ્વૈચ્છિક બંધ પાડવા અપીલ કરવામાં આવી હતી. કપરાડા તાલુકામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો, સાથે બંધના એલાનને સફળ બનાવવા કોંગ્રેસ રાજ્યભરમાં ઠેકઠેકાણે વિરોધ દર્શાવી રહી છે. ત્યારે વલસાડ જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો, જેમાં કપરાડાના બાલછુંડી ગામે વાપી શામળાજી હાઈવે બંધ કરી ટાયરો સળગાવીને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. કોંગ્રેસના આ વિરોધને લઈ અડધો કલાક સુધી બંને તરફ હાઈવે પર 3-4 કિલોમીટર સુધીની વાહનોની લાંબી કતાર લાગતા ટ્રાફિક સર્જાયો હતો. મારું નામ હરેશભાઈ ઉત્તમભાઈ પટેલ, કપરાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ. આજનો સમગ્ર ભારત દેશ બંધનું એલાન હતું, જે મોંઘવારીના વિરોધમાં તે હાલ જે હાલની વર્તમાન સરકાર છે, જે આપણે આખા ભારત દેશમાં મોંઘવારી બધા પર લાદીને એમનો કોટો ભરી રહે છે, ત્યારે તમામ જે ડીઝલ છે, ગેસ છે, પેટ્રોલ છે, શાકભાજી છે, દૂધ દહીં છે, તમામ પર GST લગાવીને પ્રજાને લૂંટવાનું કામ કરી રહ્યા છે, ત્યારે એના વિરોધમાં અમે ભારત દેશ બંધનું એલાન કરેલું હતું, જેનો દેખાવ આજે અમે કરી રહ્યા છીએ. અમારી જોડે 200-300 કાર્યકર્તા કોંગ્રેસના જોડાયા અને આ ભારત બંધના એલાનને સફળ કરવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ.